ભુજ ખાતે અમૂલ તેમજ સરહદ ડેરી આયોજિત કેમલ મિલ્ક સિમ્પોઝિયમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છના કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા, DDO શ્રી એસ કે પ્રજાપતિ, કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કેલાવાલા, KSKV કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલ, NRCCના ડાયરેક્ટર ડોક્ટર અર્થબંધુ સાહુ, પશુપાલન અને ડેરી વિભાગના ગાંધીનગરની સમગ્ર ટીમ, સહજીવનના ડાયરેક્ટર કવિતાજી, CDHO ડોક્ટર ફૂલમાલી, GCMMF તરફથી શ્રી સમીર સક્સેનાજી, ઊંટ ઉછેરક માલધારી સંગઠનના વડા આશાભાઈ રબારી, આમંત્રિત પ્રતિનિધિઓ તેમજ ડાયરેક્ટરશ્રીઓ, કચ્છ જિલ્લામાંથી પધારેલ ડોક્ટરો અને પશુપાલક મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઊંટડીના રિસર્ચ કાર્ય કરતા ડોક્ટર અને વૈજ્ઞાનિક સ્પીકર માટે સરહદ ડેરી દ્વારા તારીખ 9 માર્ચ 2024 ઊંટ વિચરતા હોય તેવા સ્થળે પ્રત્યક્ષ ફિલ્ડ વિઝિટ ગોઠવવામાં આવી હતી. જે કામગીરીને જોયા બાદ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલ કાર્યને આવેલ ડિલિગેટ્સ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. સરહદ ડેરી દ્વારા કેમલ મિલ્ક કોન્ફરન્સ કા સ્મૃતિવન મેં આયોજન કિયા ગયા થા. કેમલ મિલ્ક કે જો લાભ હૈ ડાયાબિટીઝ મેં, ઓટિઝમ મેં, વો લોગો તક પહોંચે, જો ઉસકે બેનિફિટ્સ હૈ વો ડોક્યુમેન્ટ હો, ઉનકી પબ્લિસિટી હો, જો એક્સપર્ટ્સ હૈ ડેરી ઇન્ડસ્ટ્રી કે કેમલ મિલ્ક કે સાથ જુડે હુએ, ઉનસે હમ લોગ સીખે ઓર ઇસ કેમલ મિલ્ક ઇન્ડસ્ટ્રી કો હમ લોગ કિસ તરહ એક અલગ સ્તર પે લે જાકે મિલ્ક કલેક્શન બઢા સકે, ઉનકી પ્રોસેસિંગ કર સકે, ઉનકી સપ્લાઈ ચેન કો એફિશિયન્ટ કર સકે, ઉસકે ઉપર એક સિમ્પોઝિયમ કા યહાં આયોજન કિયા ગયા થા. તો સરહદ ડેરી કો ખૂબ ખૂબ શુભકામના હૈ કે સરહદ ડેરી જીતને ભી એક્સપર્ટ્સ હૈ ઉનકે સાથ મિલકે એક રોડમેપ બના સકે કે નેક્સ્ટ કેમલ મિલ્ક રેવોલ્યુશન કચ્છ. કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્ત્વની છે, પણ યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડેરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મિલ્કની જે વસ્તી છે, કેમલની વસ્તી છે, એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે. અને 2017 મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મિલ્કનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો. એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે, જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા, એટલે આખા દેશમાં માત્ર કેમલ મિલ્ક માટેનો એક જ પ્લાન્ટ છે. એશિયા ખંડમાં 4 પ્લાન્ટ છે, એમાં તો 2 દુબઈ છે, 1 પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં. આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે, મેડિસિન જે વેલ્યુ છે, એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે, સાયન્ટિસ્ટો છે, ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે, અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે, પેપર તૈયાર કર્યા છે, રિસર્ચ કર્યું છે, એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે. NRCC એટલે નેશનલ કક્ષાની કેમલ મિલ્કની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને અને IMA ભુજ, આમ તો કચ્છ કહીએ, ડૉક્ટરનું જે યુનિયન છે, એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ, શેર કરી શકીએ, સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ, સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડૉક્ટરો સુધી પહોંચાડીએ, પ્રજા સુધી પહોંચાડીએ. અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલે, બધી જગ્યાએ ચાલે, અને હેલ્થ માટે અક્ષીર ઉપાય કરનાર ડૉક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે. સદનસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલ મિલ્કનો એક જ પ્લાન્ટ છે અને અમે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે. આજે માનનીય કલેક્ટર સાહેબે પણ એમના ઉદ્બોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે, ઓર્ગેનિક છે, એના માટેનું અમે સર્ટિફિકેશન એ કરાવી લીધું છે. એમના જે ગુણધર્મો છે, ન્યુટ્રિશન વેલ્યુ જે જળવાવી જોઈએ, એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે, એમાં ચોકલેટ છે, પાવડર છે, દૂધ છે, ફ્લેવર મિલ્ક છે, આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે. આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન થાય અને પ્રજામાં આની જે ઔષધીય ગુણો છે એની પ્રતીતિ થાય, એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું છે.